સોમવારે અમદાવાદની મુલાકાતે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવનાર હોય વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા રવિવારે હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન હોટલમાંથી બહાર શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું પોલીસે આધાર પુરાવા લીધા વગર ચૌદ કાશ્મીરી યુવકને રૂમ ભાડે આપનાર હોટલ માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સોમવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવનાર હોય શનિવારે નવાપુરા પોલીસ દ્વારા વિસ્તારમાં આવેલ હોટલમાં ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન મંદિર મદન ઝાપા રોડ નજીક આવેલ નીલમ હોટલમાં ચેકિંગ કર્યું હતું જેમાં ચેકિંગ દરમિયાન નીલમ હોટલમાંથી ચૌદ શંકાસ્પદ જમ્મુ કાશ્મીરના યુવકો મળી આવ્યા હતા જેને લઈ પોલીસ તંત્ર દોડતું થયું હતું જેની જાણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને કરાતા સ્થળ ઉપર પહોંચેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શંકાસ્પદોની પૂછપરછ કરી હતી પૂછપરછના અંતે હોટલમાં રોકાયેલ યુવકો જમ્મુ કાશ્મીર અને પંજાબના મદરેસાઓમાં ભણતા અનાથ બાળકોના અભ્યાસ માટે ગુજરાતની મસ્જિદો અને હોટલોમાં રહી ભંડોળ ઉઘરાવતા હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન જોતા પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો જોકે નીલમ હોટલના માલિકે જમ્મુ કાશ્મીરના યુવકોને આધાર પુરાવા વગર રૂમની ફાળવણી કરી હતી જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હોટલ સંચાલક મહંમદ હુસેન ઉર્ફે લાલા ગુલામ નબી મસકવાલા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી હતી સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો